नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्य प्रकाश विद्यापीठ ની YouTube चैनल માં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। ધોરણ 12 વિષય એસપી આપણો ચેપ્ટર ચાલે છે, ચેપ્ટર નંબર 4 કે વિમાન સેવા અંગેના પત્રો જણાવો, જેની અંદર આપણે એના થિયરી ને લગતા એક વાક્યના પ્રશ્ન આપણે જોઈ ગયા, ત્યારબાદ આપણે એક પત્ર પણ જોઈ લીધું। આજે આપણે પત્ર ભણવાનો છે એના પછી પત્ર નંબર 2, તો આપણે જોઈએ કે પત્ર નંબર 2 આપણને શું કહે છે। અહીં વિદ્યાર્થી મિત્રો પત્ર બીજો છે કે જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગેના પત્ર। જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી આપો। વધારાના લાભની જાણકારી એટલે શું? તો કે આપણે જે જીવન વીમા પોલિસી લીધેલી એની ઉપર આપણને વધારાના બેનિફિટ લાભ આપણને ક્યાં ક્યાં મળે એને લગતો આપણે વીમા કંપનીને પત્ર લખે। તો પત્ર કોણ લખે છે? શ્રીમતી વૃંદા શિવકૃષ્ણ છેલ્લા 5 વર્ષથી વીમા સેવા દ્વારા આરક્ષિત છે। તેમણે ખરીદેલ પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી મેળવવા માટેનો પત્ર તેમના વતી લખો। હવે શ્રીમતી વૃંદા શિવકૃષ્ણ વતી આપણે પત્ર લખવાનો છે, જે વીમા પોલિસી ધરાવે છે તો એના વતી આપણે પત્ર લખવાનો। તો આપણને ખબર છે કે જમણી બાજુ વ્યક્તિનું નામ આવે, શ્રીમતી વૃંદા શિવકૃષ્ણ, 507 સૂર્ય કોણા એપાર્ટમેન્ટ નેહરુ પાર્ક નજીક વસ્ત્રા કોયંદા 12, 30 ઓગસ્ટ 2017, ફોન નંબર, મેનેજર શ્રી ભારતીય જીવન વીમા નિગમ બ્રાન્ચ જીવન પ્રકાશ બિલ્ડિંગ રિલીફ રોડ અમદાવાદ શ્રીમાન। અહીંયા આપણને ખબર છે કે ભાઈ પહેલો આખો ભાગ છે, જે વ્યક્તિ પત્ર લખનાર છે એ વ્યક્તિનું પત્રનું નામ અને સરનામું પત્રની જમણી બાજુ, જેને આપણે પત્ર લખી રહ્યા છે એનું નામ અને સરનામું પત્રની ડાબી બાજુ। હવે આપણે પત્ર સ્ટાર્ટ કરીએ છીએ। વિષય છે જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી। સંદર્ભ જીવન તૃપ્તિ પોલિસી નંબર। સંદર્ભ એટલે કે આજે શ્રીમતી વૃંદા શિવકૃષ્ણ છે એ વ્યક્તિએ જે જીવન વીમા પોલિસી લીધેલી છે એ કયા પ્રકારની, નામ શું છે? તો સંદર્ભ પહેલું નામ જણાવ્યું છે કે જીવન તૃપ્તિ પોલિસી નંબર। ઉપરયુક્ત સંદર્ભમાં જણાવવાનું કે મે 2006 માં જીવન તૃપ્તિ પોલિસી લીધેલ, ત્યારબાદ નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે। મને જાણવા મળ્યું છે કે એકવાર ખરીદેલ પોલિસીમાં વધારાના લાભ પાછળથી ઉમેરવામાં શક્ય છે, ઉપરાંત જણાવેલ પોલિસીમાં ડબલ એક્સિડન્ટ બેનિફિટનો લાભ ઉમેરી શકાય છે કે કેમ તે જણાવશો। વીમા પોલિસીની મુદત દરમિયાન પોલિસી ધારકનું આકસ્મિક મૃત્યુ થાય અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા એ વાત પુરાવા થાય તો વારસદારને વીમાની બમણી રકમ મળી શકે। જો પોલિસીની મુદત દરમિયાન પોલિસી ધારકનું સામાન્ય સંજોગોમાં મૃત્યુ થાય, બધા જ પ્રીમિયમ નિયમિતપણે ચૂકવ્યા હોય તો તે સંજોગોમાં પોલિસીની પાકીતા રીતે વીમા કંપની બોનસ ઉપરાંત વધારાનું બોનસ પણ ચૂકવે છે। શું આ બનેલા ધારી ઉપર પોલિસી માટે મળવા પાત્ર છે? આ શ્રીમતી વૃંદાએ જે પોલિસી લીધેલી છે એના માટેનો પત્ર લખ્યો છે કે પોલિસી ઉપરાંત મને વધારાના બેનિફિટ શું મળશે? પહેલો બેનિફિટ એને એ કહ્યું કે જો આકસ્મિક રીતે એક્સિડન્ટમાં વ્યક્તિ મૃત્યુ પામે અને પોસ્ટમોર્ટમમાં ખબર પડે કે આ વ્યક્તિ એક્સિડન્ટથી મૃત્યુ પામેલી, તો એવા સંજોગોમાં ડબલ રકમ મળે ને વારસદારને। અને બીજું આપણને કીધું કે જો વ્યક્તિ સામાન્ય સંજોગોમાં મૃત્યુ પામે તો વારસદારને જે બોનસ ઉપરાંત વધારાની રકમ મળે છે, તો આ અમારી પોલિસી જે લીધેલી છે વૃંદાએ એની અંદર આ બેનિફિટ મળે છે કે નથી મળતો? હું જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભ લેવા ઈચ્છું એ માટે પ્રીમિયમની રકમમાં થતો વધારો મને મંજૂર, કામકાજના દિવસ દરમિયાન આપ જ્યારે બોલાવશો ત્યારે આવી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીશ, આપના તરફથી ઝડપી પ્રત્યુત્તર અપેક્ષા, આભાર, આપનો વિશ્વાસ વૃંદા શિવકૃષ્ણ। અંતે કહે છે કે ભાઈ એના માટે જો મારે પ્રીમિયમ વધારે ભરવું પડશે તો એ પ્રીમિયમ ભરવા પણ હું તૈયાર છું। તો આ હતું કે જીવન વીમા પોલિસીની અંદર તમને વધારાના બેનિફિટ કેટલા મળે છે એને લગતો આખો આપણને પત્ર આપે છે।
ત્યાર પછીનો આપણે નેક્સ્ટ પત્ર જોઈએ આપણે પત્ર નંબર 3 બંધ પડેલી વીમા પોલિસી પુનઃ ચાલુ કરવા માટેની જાણકારી મેળવવાનો પત્ર હાજી મોહમ્મદ ઉસ્માન નગરી કેરીવાડાને ખ્યાલ આવ્યો કે છેલ્લા 2 વર્ષથી તેમણે કરેલી વીમા પોલિસીનું પ્રીમિયમ ભરવાનું રહ્યું તેમના તરફથી પોલિસી ફરીથી ચાલુ કરવાની શક્યતા જણાવવા માટે પત્ર લખો બંધ પડેલી વીમા પોલિસી એને વીમા પોલિસી લીધેલી છે પણ કોઈ કારણસરથી પ્રીમિયમ ભરી શક્યો નહીં એટલે એની પોલિસી બંધ થઈ ગઈ તો બંધ થયેલી પોલિસી ફરી પાછી ચાલુ કરવું હોય તો કઈ રીતના પ્રોસેસ છે એના માટેનો આ વ્યક્તિએ પત્ર લખેલો છે વ્યક્તિનું નામ છે હાજી મોહમ્મદ ઉસ્માન અગ્નિ કેરીવાડા જૂની મસ્જિદ સામે કેશન રોડ નવસારી 28 જુલાઈ 2017 ફોન નંબર મેનેજર શ્રી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સ્ટેશન રોડ શાખા નવસારી જનાબ અહીંયા જનાબ કહીને શ્રીમાનની જગ્યાએ જનાબ શબ્દનો ઉપયોગ કરેલો છે આગળ જોઈએ આપણે વિષય આપેલો છે કે બંધ પડેલી વીમા પોલિસી ફરીથી ચાલુ કરવા માટેની જાણકારી મેળવો સંદર્ભ જીવન સંતોષ પોલિસી નંબર સંદર્ભ એટલે કે મેં કીધું કે તમે જે પોલિસી લીધેલી છે પોલિસીનું નામ શું છે સંદર્ભમાં તમારે જણાવવાનું છે ઉપરયુક્ત બાબત જણાવવાનું કે મેં 2013માં જીવન સંતોષ પોલિસી લીધેલી છે ત્યારબાદ ત્રિમાસિક પ્રીમિયમ ચૂકવવાની મુદત હેઠળ 2 વર્ષ માટે નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા 2015માં હજ કરવા ગયા પછી કેટલાક પ્રીમિયમ ભરવામાં રહી ગયા હોવાથી ઉપરયુક્ત પોલિસી આપના તરફથી બંધ કરવામાં આવી એ વિશેનો પત્ર મળ્યો મારે પોલિસી ફરીથી ચાલુ કરાવવી છે તો તે માટે મને નીચે મુજબની માહિતી આપી આપ મદદ કરવા વિનંતી આ વ્યક્તિ એમ કહે છે કે 2013માં મેં એક પોલિસી લીધેલી ત્યાર પછી 2015માં છે એ એક જગ્યાએ ફરવા ગયો હજ માટે તો એવા સમય પછી એ લોકો છે પ્રીમિયમ ભરી શક્યા નથી તો હવે જોઈને પાછી ચાલુ કરવું હોય તો નીચેની અંકની વિગતો આપે છેલ્લા પ્રીમિયમ ભર્યાની તારીખ કેટલા હપ્તા બાકી છે તે મને જણાવો ત્યારબાદ કુલ કેટલી રકમ ભરવાની રહેશે બાકી રકમ પર કેટલું વ્યાજ લાગે વ્યાજ માફીની કોઈ સ્કીમ છે ક્યાં કાગળિયા કે દસ્તાવેજ રજૂ કરવા રહેશે ઉપરયુક્ત માહિતી આપવાની મહેરબાની કરશો જરૂરિયાત મુજબ સહી શિક્ષા માટે આપની ઓફિસે આવવા હું તૈયાર છું ઝડપથી જવાબ પાઠવવા અંતે કહે છે કે ટોટલ મારે પ્રીમિયમ કેટલું ભરવાનું બાકી છે એના ઉપર મને કઈ વ્યાજ માફી મળશે કે નહીં મળે કુલ રકમ મારે કેટલી ભરવી પડશે વધારાના કઈ ચૂકવવા પડશે કે નહીં પડે બધી જ વિગતો છે એ મને તમે જણાવશો ને એવું લાગશે તો રૂબરૂ આવવા પણ તૈયાર છું તો આપણે આજના લેક્ચર પૂરતું વિદ્યાર્થી મિત્રો બે પત્ર આપણે ભણી ગયા બીજી એક ખાસ મહત્વની સૂચના છે કે વર્તમાનમાં આપણને ખબર છે કે ભાઈ કોવિડની મહામારી જે ચાલે છે એના અનુસંધાનમાં બોર્ડ દ્વારા જે 30% કોર્સમાં જે ઘટાડો કર્યો છે એની અંદર એટલે કે 12માની અંદર આપણો વિષય એસપીસીસીની અંદર સીસીની અંદર એટલે કે પત્ર વ્યવહારની અંદર આ પત્રનો જે ચોથું ચેપ્ટર છે કે વીમા સેવા અંગેનું આ સંપૂર્ણ ચેપ્ટર છે એ આખે આખું ઘટાડામાં વહી ગયું છે કટ કરી દીધું છે બાદ કરી દીધું એટલે પરીક્ષાની અંદર બોર્ડની અંદર છે એ એક પણ પ્રશ્ન આ ચેપ્ટરને લગતો આવશે નહીં એટલે હવે પછી આની અંદર જેટલા પણ પત્ર બાકી રહેલા છે આપણે 3 પત્ર ભણ્યા આની અંદર હજી 4, 5, 6, 7 અને 8 પત્ર છે એ 8 પત્ર હવે આપણે નહીં ભણીએ કારણ કે બોર્ડ દ્વારા છે એ આ ચેપ્ટર છે રદ કરવામાં આવેલું છે માત્ર ને માત્ર આ વર્ષ પૂરતું ટૂંકમાં કે ભાઈ ચેપ્ટર નંબર 4 છે એ કોર્સમાંથી બાદ થયેલું એટલે બોર્ડની અંદર આ ચેપ્ટર નંબર 4 વીમા સેવા અંગેના પત્રો છે એ બોર્ડની અંદર આવશે નહીં એટલે હવે પછી આપણે જ્યારે પણ નેક્સ્ટ લેક્ચર ભણીશું ત્યારે આપણે નવું ચેપ્ટર છે એ ભણવામાં આવશે ત્યાં લગી જય હિન્દ જય ભારત